प्रीवियस लेक्चर ની અંદર આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોટ ગિવન અને ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ હતા, અહીંયા ઓન ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. એક્ઝામ્પલ, મિત્તલ લિમિટેડ પરચેસ કમ્પ્યુટર ફ્રોમ ટેક્સ લિમિટેડ ઓન 1st જાન્યુઆરી 17 અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ ફોર 86000 કેશ પ્રાઇસ. 86000 ઇઝ ધ કેશ પ્રાઇસ. ઇટ ગેવ ડ્રાફ્ટ ઓફ રૂપિયા 20000 ઓન અ કોન્ટ્રાક્ટ ડેટ ઇઝ ધ ડાઉન પેમેન્ટ 20000 એન્ડ ઓન 31st ડિસેમ્બર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 40000, 31st ડિસેમ્બર 18 second installment 20000 and 31st December 19 third installment 20000. So there are three installment and installment is 40000 20000 20000. The installment are not the same. Start career solution. Here the contract price equal to down payment plus total installment. So down payment is 20000 and total installment first say 40000 then 20 it comes to 1 lakh. The total interest is contract price minus cash price. So 1 lakh minus 86 14000. This 14000 is the total interest. હવે આ જે ઇન્ટરેસ્ટ છે આપણે એને રીપેમેન્ટ જે આપણો કેશ પ્રાઇસ નો રેશિયો હોય છે ક્લોઝિંગ અકોર્ડિંગલી આપણે કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. ઇન્ટરેસ્ટ ઇન અ ઇન્સ્ટોલમેન્ટ, સો ટોટલ ઇન્ટરેસ્ટ મલ્ટીપ્લાય રેશિયો ઓફ ઇન્સ્ટોલમેન્ટ ડિવાઇડ બાય ટોટલ ઓફ રેશિયો. ધ રેશિયો ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ડિટરમાઇન્ડ ઇન અ રિડ્યુસિંગ સિક્વન્સ. હવે અહીંયા અનઇક્વલ અમાઉન્ટ છે તો આપણે અમાઉન્ટ ને કન્સિડર કરશું. જ્યારે ઇક્વલ અમાઉન્ટ હોય તો આપણે નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ ને કન્સિડર કરી રહ્યા. કોન્ટ્રાક્ટ પ્રાઇસ 1 લેખ લેસ ડાઉન પે 20, તો બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ 80000, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 40000, ધેન બેલેન્સ 40000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 20000, બેલેન્સ ઓફ ટુ 20000 એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 20 બેલેન્સ ની. એટલે અહીંયા જે આપણે આ રિડ્યુસિંગ પ્રમાણે આપણે જે રેશિયો મળે છે 1 લેખ 80000 40000, એટલે આપણો આ રેશિયો ડાઉન પેમેન્ટ પછી આપણે કન્સિડર કરવાનું હોય એટલે 80000 40000 અને 20000. તો રેશિયો ઓફ ઇન્સ્ટોલમેન્ટ 80000 ઇઝ ટુ 40000 ઇઝ ટુ 20000 હોય છે 4-3-1 એન્ડ ટોટલ ઓફ રેશિયો ઇઝ 4+2+1 ઇઝ ટુ 7. તો ઇન્ટરેસ્ટ નું કેલ્ક્યુલેશન કરીએ. ઇન્ટરેસ્ટ ઇન ઇન્સ્ટોલમેન્ટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 14000 ઇઝ અ ટોટલ ઇન્ટરેસ્ટ ઇન્ટુ 4/7, સો ઇટ કમ્સ ટુ 8000. ઇન્ટરેસ્ટ ઇન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇક્વલ ટુ 14000 ઇન્ટુ 2/7, 4000. ઇન્ટરેસ્ટ ઇન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 14000 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય 1/7 ઇક્વલ ટુ 2000. તો આ રીતે આપણે ફર્સ્ટ ઇન્ટરેસ્ટ નું કેલ્ક્યુલેશન કરી નાખ્યું અને હવે આપણે ટેબલ બનાવી નાખીએ. ટેબલ આપણું બનશે ડેટ પર્ટિક્યુલર ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ માઇનસ ઇન્સ્ટોલમેન્ટ ઇક્વલ ટુ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. 86000 ઇઝ અ કેશ પ્રાઇસ, 1st જાન્યુઆરી ડાઉન પેમેન્ટ 0 ઇન્ટરેસ્ટ, 20000 તો ક્લોઝિંગ 66, નેક્સ્ટ યર ઓપનિંગ. એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એટલે આપણું ઇન્ટરેસ્ટ 8000 છે જે આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું 40000. તો 66+8-40000 કમ્સ ટુ 34000 નેક્સ્ટ યર ઓપનિંગ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ બિફોર સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ 4000 માઇનસ 20000 ઇન્સ્ટોલમેન્ટ તો 18000 ક્લોઝિંગ એન્ડ નેક્સ્ટ યર ઓપનિંગ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ બિફોર ઇન્સ્ટોલમેન્ટ 2000 ઇઝ અ ઇન્ટરેસ્ટ એન્ડ 20000 ઇન્સ્ટોલમેન્ટ તો 0. તો આ રીતે જ્યારે આપણી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોટ ગિવન ઇન ઇક્વલ એન્ડ ઓન ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ બોથ આર કમ્પ્લીટેડ. નાવ ધ નેક્સ્ટ થર્ડ શોર્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. વેન ધ કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર નોન. તો અહીંયા આપણી પાસે કેશ પ્રાઇસ પણ નથી અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. એક્ઝામ્પલ તરીકે લર્ન કરીએ. મિત્તલ લિમિટેડ પરચેસ કમ્પ્યુટર ફ્રોમ ટેક્સ લિમિટેડ 1st જાન્યુઆરી 17 અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ. ઇટ ગેવ અ ડ્રાફ્ટ ઓફ 20, ઇટ ડ્રાફ્ટ 40000, ઇટ ગેવ અ ડ્રાફ્ટ ઇઝ ધ ડાઉન પેમેન્ટ ઓફ 40000 અને કોન્ટ્રાક્ટ ડેટ ઓન 31st ડિસેમ્બર 17, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 56000, 31st ડિસેમ્બર 18, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 52000, 31st ડિસેમ્બર 19, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 48000, 31st ડિસેમ્બર 20
क्लियर। तो फर्स्ट इंस्टॉलमेंट, सेकंड इंस्टॉलमेंट, थर्ड इंस्टॉलमेंट, तो आपके इंस्टॉलमेंट 36,000, 52, 48। अबे आपने चेक करिए, हियर इट इज अज्यूम दैट द रीपेमेंट ऑफ कैश प्राइस इन ईच इंस्टॉलमेंट इज फिक्स्ड 40%। तो અહીંયા આપણી પહેલી એઝમ્પશન ઈ હશે કે આપણે જે કેશ પ્રાઇસ ની રીપેમેન્ટ કરી છે ઈ ઇક્વલ અમાઉન્ટ છે, એમાં કોઈ ચેન્જ થતું નથી। તો ઇન્ટરેસ્ટ ઇન ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ અ ડિફરન્સ ઓફ લાસ્ટ ટુ ઇન્સ્ટોલમેન્ટ। તો જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એની અંદર જે ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો લાસ્ટ જે ટુ ઇન્સ્ટોલમેન્ટ છે એનો ડિફરન્સ હશે એનો ઇન્ટરેસ્ટ છે। એક્ઝામ્પલ તરીકે ધેરફોર ઇન્ટરેસ્ટ ઇન ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇક્વલ ટુ सेकंड लास्ट इंस्टॉलमेंट माइनस लास्ट इंस्टॉलमेंट। अब सेकंड लास्ट इंस्टॉलमेंट 48,000 નો છે અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 44,000। તો ઇન્ટરેસ્ટ ઇન અ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ 4,000। તો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ નું આપણે ઇન્ટરેસ્ટ મળી ગયું છે તો એના ઉપરથી સો ફિક્સ અમાઉન્ટ ઓફ કેશ પ્રાઇસ ઇન ઈચ ઇન્સ્ટોલમેન્ટ 44,000 માઇનસ 4,000 40,000। મતલબ કે આપણા જેટલા પણ ઇન્સ્ટોલમેન્ટ છે બધા ઇન્સ્ટોલમેન્ટ માં 40,000 આપણું રીપેમેન્ટ ઓફ કેશ પ્રાઇસ છે। મતલબ કે હવે સેકન્ડ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 48,000, તો 48,000 માઇનસ 40,000 એટલે 8,000 ઇન્ટરેસ્ટ આવી જાય, 52,000 માઇનસ 42,000 12,000 ઇન્ટરેસ્ટ આવી જાય, 56,000 માઇનસ 40,000 એટલે 16,000 ઇન્ટરેસ્ટ આવી જાય, અને ડાઉન પેમેન્ટ 40,000 માઇનસ 40 નો ઇન્ટરેસ્ટ ઇન ડાઉન પેમેન્ટ। ટેબલ બનાવીએ, ડેટ પર્ટિક્યુલર ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ માઇનસ ઇન્સ્ટોલમેન્ટ ઇક્વલ ટુ ક્લોઝિંગ બેલેન્સ। तो आपकी पास जो डिटेल अवेलेबल है डेट और इंस्टॉलमेंट की, पहले पुटअप करिए, डाउन पेमेंट 40,000, फर्स्ट इंस्टॉलमेंट, सेकंड इंस्टॉलमेंट, थर्ड इंस्टॉलमेंट एंड द लास्ट फोर्थ इंस्टॉलमेंट। क्लियर। हम अपने आप फोर्थ लास्ट इंस्टॉलमेंट 44,000 से इनमें इंटरेस्ट 4,000 आपने कैलकुलेट कर लीजिए, तो 4,000 એટલે 44,000 माइनस 4,000 એટલે ओपनिंग મળી જશે 40,000, જે કરંટ ઇયર ઓપનિંગ લાસ્ટ ઇયર નું ક્લોઝિંગ। અહીંયા પોઈન્ટ ઇન્ટરેસ્ટ 48,000 માઇનસ 40,000 એટલે 8,000 ઇન્ટરેસ્ટ મળી જશે। તો હવે આપણે ઓપનિંગ કેલ્ક્યુલેટ કરી લઈએ કેવી રીતે આવશે, 40,000 પ્લસ 48,000 માઇનસ 8,000 એટલે 80,000 મળી જશે, 80 ઓપનિંગ લાસ્ટ ઇયર નું ક્લોઝિંગ। ઇન્ટરેસ્ટ નું કેલ્ક્યુલેશન 52,000 માઇનસ 40,000 રીપેમેન્ટ છે તો 12,000 એટલે 52 માઇનસ 12 40,000 રીપેમેન્ટ છે, તો 80,000 પ્લસ 40,000 120 ઓપનિંગ લાસ્ટ ઇયરની ક્લોઝિંગ। અગેન ઇન્ટરેસ્ટ ઇન અ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 56,000 માઇનસ 40,000 ફિક્સ અમાઉન્ટ છે તો 16,000, તો 120 ક્લોઝિંગ અને રીપેમેન્ટમાં 40,000 રીપે કર્યા, તો 120 પ્લસ 40,000 ઇટ કમ્સ ટુ 1,60,000। હિયર ધ 1,60,000 आफ्टर डाउन पेमेंट, तो एडिट डाउन पेमेंट इंटरेस्ट जीरो, फिर टू ले। तो दिस वे यू कैन कैलकुलेट द कैश प्राइस टू ले। हम तुम डायरेक्टली टेली के लिए सपोजो कि टू लेख जो आप ओपनिंग बैलेंस हो तो 40,000 डाउन पेमेंट 160 क्लोजिंग 160 ओपनिंग। आई थिंक अँ इंटरेस्ट रेट जो आप टेली करव हो तो 10% हो सके, 10% तब कैलक्युलेट करो 160 इंटू 10% 16,000। तो दिस वे वी कैन कैलकुलेट द रेट, वी कैन ऑल्सो कैलकुलेट द रेट इन लास्ट इंस्टॉलमेंट लाइक 4,000 इन इंटरेस्ट ऑन 40,000, तो 40,000 एना ऊपर आप इंटरेस्ट कैलकुलेट कर 160 माइनस 16 सॉरी प्लस 16 माइनस 56 120। दिस वे आपको टेबल थी कंप्लीट थी गई। नाउ द नेक्स्ट short question and last, when the case price is find out with the help of annuity table, so the annuity table the information regarding annuity is given। example 7, Mittal purchase computer from Fitri on 1st January 17 under higher purchase system for which she has to pay in a 5 annual installment of rupees 10,000 each, 5 annual installment of 10,000 each, 5% interest amount on a cash price is included in an installment, 5% interest amount છે ઈ cash price માં include છે the installment part। annuity table show that the present value of annuity of rupee 1 for the 5 year at 5% annually is 4.0
4.3295. This 4.3295 is the annuity factor. This is the annuity factor. Your cash price find out by following formula. Cash price equal to amount of installment multiply annuity factor. Amount of installment multiply annuity factor. So amount of installment 10,000 and the annuity factor always given in the question 4.3295. એટલે આપણે આપણી વેલ્યુ મળી જશે 43,295 ઇઝ ધ કેશ પ્રાઇસ એન્ડ રેટ 5% કેશ પ્રાઇસ છે અને રેટ છે તો આપણું ડાયરેક્ટલી સિમ્પલ ટેબલ બની જશે આ સાથે આપણા બધા શોર્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે હવે આપણે લોંગ ક્વેશ્ચનની અંદર ડિટેલમાં બધા ક્વેશ્ચન લર્ન કરીશું થેન્ક યુ